ફોન મૂક, બેટરી ઉતરી જશે ને તો સપાટા પડશે તારી મમ્મી ના હાથમાં. લો તમારું ટિફિન તૈયાર છે. અરે યાર, મારે ટિફિન બીફિન નહીં લઈ જવું આજે. કેમ? હોટલમાં ખાઈ લઈશ જાણે, મગજ નાખા નહીં લઈ જવું. કેમ? બહુ રૂપિયા ઉછળી રહ્યા છે તો હોટલમાં ખાવાનું છે? હવે સાચી વાત કહું તને, હમણાંનું છે ને તારા જમવામાં બિલકુલ ઠેકાણું જ નહીં હોતું. અરે સ્વાદ નામની વસ્તુ જ નહીં હોતી. અચ્છા, હવે તમને સ્વાદ નામની વસ્તુ નથી હોતી. આ ટુન્ની છે ને આજ જમવાનું જમે છે, હું પણ આજ જમવાનું જમું છું, અને મમ્મી પપ્પા આવ્યા હતા ને અઠવાડિયું રહેવા માટે, એ પણ આજ જમવાનું જમતા હતા. એમને કોઈ પ્રોબ્લેમ નથી થયો અને તમારે સ્વાદ નથી આવતો એમ ને? સીધે સીધું કહો ને કે હોટલના ખાવાના જબસ્કા થયા છે. હવે તારે જે સમજવું હોય તે માં નહીં લઈ જાઉં. જા ટિફિન. ના લઈ જવું હોય ને તો કઈ નહીં. હવે આ છીકને પણ હમણાં જ આવવાનું હતું ઓફિસ જવાના ટાઈમમાં. કિંજલ, ટુન્ની ક્યાં ગયા બધા? અરે આમ દૂર દૂર કેમ ભાગો છો મારાથી? અરે આ બધું શું છે યાર? અરે હમણાં ઓફિસે ગયો તો ત્યાં મને કહે છે કે આજે તમારી રજા છે. રસ્તામાં જે કોઈ મળે મને જોઈ જોઈને માસ્ક પહેરી પહેરીને ભાગે છે. અરે હું તો કઈ યાર પોઝિટિવ છું. હા તો પોઝિટિવ જ છો તમે. શું? અરે પણ તને કીધું કોને કે હું પોઝિટિવ છું? લો આખા ગામને ખબર છે ને તમને નથી ખબર કે તમે પોઝિટિવ છો? અરે અત્યાર સુધીમાં 100 જણના મારી પર ફોન આવી ગયા કે સંદીપભાઈનો ધ્યાન રાખજો, સંદીપભાઈની સારવાર કરાવજો. અરે યાર, હમણાં 2 દિવસ પડતો મેં રિપોર્ટ કરાયો, આ રિપોર્ટ પણ મારો નોર્મલ આવ્યો છે. બતાય આમાં પોઝિટિવ. અરે એ રિપોર્ટ તો અમુક ટાઈમ ખોટા પણ આવે છે. સારું ચાલ, તું એવું કહે છે ને કે હું પોઝિટિવ છું તો મને એક પણ નામ આપ, તને કોને કીધું? લો આ તમારા જ પેલા રમીલા બેને મને કીધું. રમીલા બેને કીધું ને તને? હમણાં ખબર પડશે, હમણાં જ ફોન કરું છું એમને. હલો રમીલા બેન. બોલો સંદીપભાઈ. રમીલા બેન, તમને ખબર કેવી રીતે પડી કે હું પોઝિટિવ છું?
સંદીપભાઈ આ મજાણિયા ના બોલો, આખા ગામને ખબર છે કે તમે પોઝિટિવ છો. આ બધી ઇન્ક્વાયરી કર્યા વગર તમે તમારી સારવાર કરાવો અને આમ આખા ગામમાં છે ને ફરિયા ના કરો. ઘરમાં તમારે નાની છોકરી છે, એને ચેપ લાગી જશે તો. અરે રમીલાબેન, મેં તો બે દિવસ પહેલા રિપોર્ટ કરાયા અને રિપોર્ટ પણ નોર્મલ આવ્યા. ખાલી મને એટલું કોને એનું નામ આપો ને કે તમને કીધું કોણે. તમારે સાંભળ્યું છે કે મને કોને કહ્યું? હા, ખુદ તમારી ટુન્નીએ કહ્યું. શું ટુન્નીએ? હવે તમારી ટુન્ની પણ જુઠ્ઠી. ટુન્ની, આ રમીલા આંટીને ફોન તે કરીને કીધું કે હું પોઝિટિવ છું. હા પપ્પા, રમીલા આંટીને નહીં, બીજા 100 જણને ફોન કરીને મેં કીધું તું કે મારા પપ્પા પોઝિટિવ છે, તો તમે એમનાથી દૂર રહેજો, નહીંતર તમને પણ ચેપ લાગી જશે. એમ તો તને ખબર કેવી રીતે પડી કે હું પોઝિટિવ છું? કેમ પપ્પા, સવારે તમારા મોઢામાંથી સ્વાદ નતો જતો રહ્યો અને છીકા છીક માટી હતી. અરે ટુન્ની, આ તારી મમ્મીના ખાવામાં સ્વાદ નથી રહ્યો એમ હું કહેતો હતો. અને છીકની વાત કરે છે ને તો સવારે ફક્ત એક જ છીક આવી છે મને, એ પછી આખો દિવસ એક પણ છીક નથી આવી. એ બધું હું કઈ ના જાણું, તમે પોઝિટિવ છો એટલે છો. સમજ્યા મિસ્ટર સંદીપ કુમાર? સંદીપભાઈ નામ તમારું છે? હા. કેમ ભાઈ, તમારો રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં આખા ગામમાં ફરો છો? અરે સાહેબ, કોણે કીધું પોઝિટિવ આવજો? આ બે દિવસ પહેલા રિપોર્ટ કરાવ્યો છે, રિપોર્ટ પણ નોર્મલ આવ્યો છે મારો. અરે ભાઈ, મારી સામે 100 ફોન આવી ચૂક્યા છે કે તમારો રિપોર્ટ પોઝિટિવ છે. અરે પણ સાહેબ. અરે અરે કઈ નહીં, બે દિવસ પહેલા રિપોર્ટ કઢાયો તો ને, અત્યારે બીજો કઢાવવાનો છે. ચલો. અને હા બેન, એક નહીં બે રિપોર્ટ કાઢજો, એમના મોમાંથી છે ને સ્વાદ જતો રહે છે. અને હા આંટી, એમને પાછળ છીકા છીક પણ થાય છે. અરે કિંજલ, આ બધું શું કરે છે તું? અરે હું નહીં, આ તો ટુન્નીએ છે ને એના ક્લાસમાં કઈક સરે આયુર્વેદિક દવા બનાવતા શીખવાડી છે, તો મેડમ અહીં આવીને દવા બનાવવા માંડી. હવે એના સર પણ ખરા છે કે હવે એને ભણવાનું શીખવાડવાનું હોય કે આવા બધા નાટકો શીખવાડે છે, હવે ટુન્નીને આ બધી દવાઓ બનાવીને ક્યાં જવું છે? પપ્પા લો, ફાઈ ગયા મેડમ. શું લાયા મેડમ? બકરીની લીંડી. બકરીની લીંડી? પણ આ શું કામ લાવી? જા બહાર ફેંકી આવે ને. ના પપ્પા, મારા સર જ કીધું છે કે આ દવામાં છે ને લીંડી પેપર નાખવાની. અરે લીંડી પેપર છે ને વસ્તુ આખી અલગ આવે, આ બકરીની લીંડી કહેવાય. અરે મમ્મી, તને કઈ ખબર ના પડે, બધું એક જ કહેવાય. તું મને મારી દવા બનાવા દે. હવે આ વૈદ્યજી નવી દવા બનાવવા બેઠા છે, જોઈએ કેવી દવા બનાવે છે. હવે આ બધા પ્રયોગ છે ને એ મારી પર ના અજમાવતી તું.
આ તને તારા સરે શીખવાડ્યું છે ને દવા બનાવતા, તો એમની પર આ બધા પ્રયોગ કરજે તું. પ્રયોગ તો તમારા ઉપર જ થશે. હવે આ બધું બંધ કરને દવા બનાવવાનું. અરે ના પપ્પા, આ તો મારા સરે કીધું છે કે દવા લઈને જવાનું. મોટી લવ કરે છે યાર. આઈ મોટી દવા બનાવવા. અરે ગોપાલ સર, તમે બોલો, મારે તમારું જ કામ હતું ને તમે મળી ગયા. હા, બજારમાં આટો મારવા નીકળ્યો હતો. અચ્છા અચ્છા. હવે સર, તમે ટુન્નીને કઈ ક્લાસમાં દવા કઈક આયુર્વેદિક બનાવવાનું શીખવાડ્યું હતું? અરે ના રે, ના સંદીપભાઈ. અરે સર, પણ એ તો દવા ઘરે બનાવવા બેઠી છે, કે મારા સરે કીધું છે કે દવા બનાવીને લાવજો. આ તો ફ્રી પીરિયડ હતો ત્યારે આપણા ભારતનો વારસો આયુર્વેદ, એના વિશેની હું બાળકોને સમજ આપતો હતો, અને અમુક દવાઓ કઈ રીતે આયુર્વેદિક બને એના માટેની હું સમજ આપતો હતો. બાકી મેં દવા બનાવી લાવવાનું તો કીધું જ નથી. અરે હા, ટુન્ની મને પૂછતી હતી કે કબજિયાત અને એસિડિટીની દવા સર કેવી રીતે બને, એના માટેની મેં એને માહિતી લખીને આપેલી. અરે સર, તમે પણ ક્યાં એને લખી આપ્યું? અરે એ તો ઘરે બધી સામગ્રી ભેગી કરીને દવાઓ બનાવવા બેઠી છે. હા, અરે ભલે બનાવવા બેઠી હોય ને તો એને બનાવવા દેજો, પણ ભૂલે ચૂકે કોઈ ખાતા નહીં, નહીં તો ઉલમાથી ચૂલમાં પડશો. ના ના, અમે તો નહીં ખાઈએ, પણ તમે ધ્યાન રાખજો એ કંઈક તમારા પર પ્રયોગ ના કરે. અરે કે હું ખાતો હોય. ચાલો હા, મળીએ 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 મળીએ. હેલો ડોક્ટર સાહેબ. હાજી સંદીપ બોલું. અરે સાહેબ જુઓ ને, અમારી મિસિસને કઈ થઈ ગયું છે. અરે એકદમ અચાનક બેહોશ થઈ ગઈ છે, કઈ બોલતી નથી. હા સાહેબ, તમે જલ્દી આવો. હાજી, મને લાગે છે કે અને ટુન્નીની બનાવેલી દવા તો નહીં ખાઈ લીધી હોય ને. કેવું છે હવે? ખાસ તું હોશમાં આવી ખરી, બાકી મારો તો જીવ નીકળી ગયો હતો. અરે ડોક્ટર તો એવું કહેતો ના કે એમણે કંઈક કેફી પદાર્થ ખાઈ લીધો છે. ડોક્ટર આવ્યા હતા? અરે એમને બે ઇન્જેક્શન આપ્યા, તારે તો તું બાંધમાં આવી. પણ તું યાદ કર, તે શું ખાધું તું? મેં તો ફક્ત દાળ ભાત ને રોટલી જ ખાધું હતું. હવે એની અંદર કંઈ આવી ગયું હતું મને ખબર નથી. આ ટુન્નીએ જે દવા બનાવી હતી એ તો તે નથી ખાધી ને? ના, એ લઈને આવી હતી ખડી ગોળીઓ મારી પાસે, પણ મેં ખાધી નથી. હા મમ્મી, તે ગોળીઓ ખાધી નહીં, પણ મેં એ ગોળીઓ તારી દાંતની વાડકીમાં નાખી દીધી. હવે ગોળીઓ વાળી આ તારી મમ્મી બેહોશ થઈ ગઈ હતી અને ડોક્ટર બોલાવવા પડ્યા હતા. હે? મારી મમ્મી બેહોશ થઈ ગઈ હતી અને ડોક્ટર બોલાવવા પડ્યા હતા? ઓહો, મારી દવાની અસર થઈ ખરી. હવે અસર વાળી, પેલા તું મને એ કે તે આ દવામાં શું શું નાખ્યું હતું. ક્યાંથી લાવી હતી? તને ખબર છે થોરિયાનું દૂધ બહુ ઝેરી હોય. હવે જાણવા વાળી, તારી મમ્મીએ વધારે ગોળીઓ ખાઈ લીધી હોત
તો તારી મમ્મી ઉપર પહોંચી જતી. તું માં વગરની અને હું બૈરા વગરનો થઈ ગયો હોત. કૃષ્ણ કનૈયા અને હું છું એમની ચેલી નાગ.